सदानन्दम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वरनिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे स्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી 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 પૂર્ણ નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની મહારાજની મહારાજની બધાય ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ આધાર સ્વામી શ્રી હરિચરિત્ર નો સાગર ગ્રંથની અંદર છેલ્લે સંતોને ક્ષમા રાખવી એ વિશે એક વાતો મહારાજે સંતોને કીધી એ વાતોને લખી છે આગળ સ્વામી લખે છે અને સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર ચોથું તરંગ આઠ મુક્તાનંદ સ્વામી એકબીન જો

શ્રીહરિએ કહ્યું મુક્તાનંદ સ્વામી સિવાયના જેટલા સંતો છો એ બધા પોતાનું એક એક મંડળ રચીને દેશમાં વિચરતા ફરતા રહો તમે સૌ સંતો સમર્થ છો નિર્માણી છો અને ગુણવાન છો પરસ્પર એકાબીજાના ધર્મ સંબંધી પ્રમાણરૂપ વચન માનવા અન્યોન્ય મર્યાદા રાખવી ક્યારેય વચન બોલવું નહીં તમે બધા સુખદેવજીને તુલ્ય છો અને મહાન પરમહંસ થયા છો મહારાજે સંતોને સ્વરૂપાનંદ સ્વામીને સો સંતો સહિત ગુજરાતમાં ચરોતર જવાની આજ્ઞા કરી મહારાજે સંતોને વિવેક શીખવાડ્યો છે કે હે સંતો હરિભક્તોને કષ્ટ પડે હરિભક્તોને અભાવ આવે એવું વ્યવહારું વર્તન તમારું ન થાય એક જ જગ્યાએ તમે આટલા બધા રહો તો તમારા રહેવાથી હરિભક્તોને દર્શનનું સુખ તો મળે પણ તમને આટલા બધાને જમાડવાનો વ્યવહાર એક હરિભગત કેમનો હાચવે ઉત્સવ સમયામાં તો જા હરિભક્તો હોય એટલે એક હરિભગત કે આવતીકાલે મારી રસોઈ કોઈ કે મારી રસોઈ કોઈ કે મારી રસોઈ એટલે પોસાય પણ એકને જ ઘેર આજે અમે સંતો અહીં મંદિરમાં રહીએ છીએ સેવા બધાને વેચાતી આવે આ વીકેન્ડ કોઈ શાકભાજી લાવે કોઈ ગ્રોસરી લાવે કોઈ આ લાવે અલગ અલગ સેવા આવે પણ કોઈ એક હરિભગતને ને ઘેર અમે રહી ગયા હોય ત્રણસો ને પાસઠ દિવસ ત્રણસો ને પાસઠ દિવસ એક હરિભગતને ને ત્યાં રહી ગયા હોય એક જ ઘેર બીજા કોઈનું કાંઈ લેવાનું નહીં બસ બીજો કોઈ હોય જ નહીં એકને જ હાચરવાના હોય ને તો ત્રણસો ને પાસઠ દિવસમાં ચોક્કસ એને થાક લાગી જાય લાગે હા આપણા પરિવારમાં એવા છે કે ના લાગે છતાંય શ્રીજી મહારાજે વ્યવહાર શીખવાડ્યો છે કે એવું કરવું નહીં ફરતું રહેવું અને ફરતી ફરતી સેવા આપવી એટલે વાંધો આવે નહીં એ ઘણીક વખત કેટલીક સેવા તો ફિક્સ જ હોય કે સોમ મંગળ ને બુધ વીક ડેઝ હોય અને ત્યારે જવું આવવું હોય તો અમુક જ ભક્તો છે વીક ડેઝમાં એટલે એને જ કહેવું પડે બીજાને તો રજા લેવડાવવી પડે ના છૂટકે અને ઇમરજન્સી બારીઓ હોય કે જેને જ્યારે હોય ત્યારે ઇમરજન્સીમાં જ કોલ કરવાનો એવા હોય અમુક ફિક્સ હોય એની અંદર કોઈ ફેરફાર થાય એવો જ ના હોય ઓલા ફ્રી હોય શ્રદ્ધાવાળા હોય તો એનો જ ઉપયોગ થાય એ જ સેવામાં આવે પણ વિચારવું પડે કે દર દર સોમ મંગળ બુધ એક જણને સેવામાં જ ગાડીમાં લઈને આપણે અહીંથી લઈ જઈએ આમ કનેક્ટ ટિકટ લઈ ગયા ને મેરી લઈ ગયા ને ડેલાવર લઈ ગયા ને આ બધા સ્ટેટોમાં લઈ ગયા તો એને કદાચ જોબ ના હોય પણ એટલે બધે દૂર સુધી આવે તો એના ગેસના બિલનું શું એક દિવસ હોય તો ચાલે બે દિવસ હોય તો ચાલે પણ ત્રણસો દિવસ તમારી એક જ વ્યક્તિ જોડે કરવાનું છે તો એના બિલનું શું પૂછવું પડે એને આપવું પણ પડે વ્યવહારે પછી એને દાન કરવું હોય ભલે દાન કરે વસ્તુ અંદર એવી ચારસો ડોલરની કેવું પડે હવે એને કીધું પણ એ તો એનું દાન ધર્મ તો કરતા હોય તો એને પછી બસ એને મગાવી દીધું પછી એને પૂછવાનું જ નહીં કે આનું બિલ શું થયું એવો વ્યવહાર ના હોય પૂછી લેવાનું પૂછ્યા પછી એને આપી પણ દેવાનું અને પછી એને નથી જોતું અને એ ભગવાનને આપી દે છે એ એની મરજી છે પણ આ બધો વ્યવહાર છે એ તો ઘણી વખત વિચારે કઈને આને હોપી દીધું આવશે ભગવાન એવા બધા વિવેકો મહારાજે સંતોને શીખવાડે પછી મહારાજે કહ્યું મુક્તાનંદ સ્વામી મારી પાસે રહે બાકીના સંતો બધાય ફરવા જાઓ ગામડા ફરો પણ ગામડાનું તમે વિચરણ કરો એમાં તમે યાદ રાખજો સંતો તમે બધા સમર્થ છો નિર્માણી છો ગુનિયલ છો પરસ્પર એકાબીજાની ધર્મ સંબંધી વચનને તમે માનજો એકાબીજાનો ભાર રાખજો કોઈ પણ સમુદાય હોય કોઈ પણ સત્સંગનું મંડળ હોય કે સંતનું મંડળ હોય જ્યાં વજન પૂરું થઈ જાય ત્યાં ભજન પણ પૂરું થઈ જાય વજન અને વજનનો અર્થ એવો નથી થતો કે કોઈ પાસે ગુણ વધારે છે એટલે એને વજન મૂકું કોઈ પાસે કળા વધારે છે એટલે એને વજન મૂકવું કોઈ સત્સંગમાં ઝાઝા વર્ષો કાઢે છે એટલે વજન મૂકું વજન એમ થાય મહારાજે કહ્યું મૂળજી બ્રહ્મચારી અમારો મહિમા સમજે છે તો અમે પણ એમનો સમજીએ છીએ હું કોઈ પાસે જઈને ઊભો રહું છું અને એ ગમે તે અવસ્થામાં હોય તો એ સ્વસ્થ થઈને એકદમ આમ સરસ રીતે બેસી જાય છે તો એને જેમ વજન છે એમ મારે પણ એનું વજન મારા જીવનમાં રાખવું એ જો થાય સત્સંગમાં તો વાંધો આવે નહીં પણ જો પરસ્પર એકાબીજાનું વચન ન મનાય એકાબીજાની મર્યાદા ન રહે તુચ્છ વચનો બોલાય તો મહારાજ કે એ સત્સંગનો સમુદાય હોય સંતનો સમુદાય હોય તો એ વિખૂટો પડી જાય માટે કે છે હે સંતો ક્યારેય તુચ્છ વચન તો બોલવું જ નહીં સાધુની ભાષા સાધુનું વચન મોતીના દાણા જેવું હોય મોતીના દાણા પડે કેવા સુંદર લાગે એમ સંત બોલતા હોય એના વચનો એવા હોય એના વચનો ભલે અનેક ચાતુરથી મળેલા ના હોય પરંતુ એ વચન એવા હોય કે અનેકની છાતીને ઠારે અનેકના હૃદયને શાંતિ આપે માટે હે સંતો વચન ન બોલતા તમે બધા સુખદેવજીને તુલ્ય છો મહાન પરમંશ થયા છો પરમહંશ તથા સુખદેવજી અને ઋષભદેવના પુત્ર જળભરત મહાન પવિત્ર હતા તેઓની રીત ક્યારેય છોડવી નહીં એની રીતે રીત આપની રે બીજી રીતે બાધ મહારાજ કે સંતો વિચારવું કંઈક બોલો ને ત્યારે વિચારવું મુક્તાનંદ સ્વામી ગોપાલ સ્વામી આમ બોલતા હશે કોઈ તમને ગાળો દે ને તમારી નિંદા કરે ત્યારે તમારે એનો પ્રત્યુત્તર આપવો હોય ને ત્યારે મહારાજ કે વિચાર કરો કે પૂર્વેના જે હતા એને કેવા પ્રત્યુત્તર દીધા હતા જે મોટા મોટા થયા એને જેને ગાળો દીધી એની જેને નિંદા કરી એને જેને ખાસડા માર્યા એ મોટા મોટા શું પ્રત્યુત્તર આપ્યા હતા એની રીતે રીત આપની રે બીજી રીતે બાદ એની જે રીત ચાલી આવી છે એ રીત આપણી છે સુખદેવજીને જળભરતની રીત આપણી છે અત્યારે અમારે એ વિચારવાનું છે કે મુક્તાનંદ ગોપાળંદની જે રીત છે એ આપણી રીત છે એને શું કર્યું હતું જે જે પ્રસંગોમાં એ કેમ જમ્યા હતા કેમ બોલ્યા હતા કેમ હસ્યા હતા કેમ એને જોયું હતું શું કરતા હતા તો એવી જ ક્રિયા આપણી હોવી જોઈએ હરિભક્તોએ વિચારવું જોઈએ દાદા ખાચર પર્વતભાઈ શિવલાલ શેઠ એ સત્સંગમાં કેવા નિર્માણી હતા એક મૂર્તિની અંદર અખંડ ધારક પર્વતભાઈ દાદા ખાચર સમર્પણની મૂર્તિ પર્વતભાઈ મૂર્તિની જ મૂર્તિ મૂર્તિની જ મૂર્તિ ઓલા સમર્પણની મૂર્તિ શિવલાલ શેઠ સંતની મૂર્તિ સંતમાં સમર્પણ નિર્માણીપણાની મૂર્તિ આવા બધા હતા એ બધા કેવી રીતે રહેતા ભગવાન પાસે સંત પાસે ભક્તો પાસે એવી રીતે મારે રહેવાનું છે એવું જ્યારે હરિભગત વિચારે ત્યારે એને રીત આવડે બાઈઓ એમ વિચારે લાડુબા જીવબા બા રાજબાઈ આદિક બાઈઓ કેમ રહેતા એની રીતે રીત આપની રહે શાંતિબા કેમ રહેતા આશ્રમમાં જસુબા કેમ રહેતા આશ્રમમાં એ રીતે રીત આપની રહે એમ જો વિચારે તો એની રીત આવડે એટલે મહારાજ કે છે જળ ભરત ને સુખદેવજીની રીતને જોવી સંતો એની રીત ક્યારેય છોડવી નહીં ગમે એવી ગમે એવી ઉપાધિ આવી જાય પણ આપણે એ રીતને ના છોડવી અને ઉપાધિમાં સોનાની પરીક્ષા અગ્નિમાં થાય આ સોનું છે એની પરીક્ષા અગ્નિમાં થાય બધી રીતે બધી સુવિધા ને બધું સન્માન મળતું હોય સન્માન મળતું હોય કોઈ અપમાન કરતું ના હોય ધાર્યું બધું આપણું થતું હોય ત્યાં તો હવનો રંગ ચડેલો રહે પણ અપમાન થાય ગાળો દે નિંદા કરે ખાસડાના હાર પહેરાવે અને એની વચ્ચે પણ જે અકબંધ રહે કે મારા મહારાજની ઈચ્છા હું તેની વસ્તુ છું મને શું ફેર પડે ભગવાનના મોટા પુરુષોને કેવી સમજણ હોય છે અખંડાનંદ સ્વામી સામે જ્યારે વાઘ આવ્યા ને અખંડાનંદ સ્વામી સામે ચાર વાઘ આવ્યા ત્યારે સ્વામીએ જોયા તો સ્વામી પાછા ના ભાગ્યા સ્વામી હામા ગયા હામા ગયા અને હામા જઈને ઓલા વાઘને કે હું સ્વામીએ શું વિચાર્યું વેલું મોડું પડત સુ સંદેહ વહેલું મોડું આ શરીર પડવાનું જ હતું એમાં સંદેહ તો છે જ નહીં બરાબર તો આ શરીર મરતા મરતા પર સંતને તો પરોપકારી કીધા છે ચાર સિંહના પેટ ભરાશે આ શરીર થી અને આત્મા તો પુરુષોત્તમ નાયણ મળેલો છે એટલે ધામમાં જશે હાલો હામાં હાલ્યા એટલે વાઘ આમ જોઈ રહ્યા કે આવો પુરુષ કોઈ જોયો નથી જંગલમાં અને ત્યારે સ્વામી કે હામો હું જોવો છો ઉગામો થાપ અને વાઘે થાપ ઉગામી અડગ અખંડાનંદ સ્વામી નિષ્ફળ સ્વામી લખ્યું ભક્ત ચિંતામણીમાં અડગ અખંડાનંદ સ્વામી જ્યારે થાપ ઉપાડીને ત્યારે જ્યારે અડગ જોયા ને સંતને ત્યારે વાઘે મનમાં વિચાર્યું આવા સંતને કેમ મરાય મહારાજ પ્ર મહારાજને થયું કે મને જો આ સાધુને આ વાઘ ફાડી કાશે મને દયાળુ કોણ કહેશે કોણ દયાળુ કહેશે તો મહારાજે વાઘના હૃદયમાં પ્રવેશ કરીને કીધું આવા સાધુને ના મરાય પગે ચાર પ્રદક્ષિણા કરીને જંગલમાં ગયા કરતા પણ કોણું માન્યું સ્વામીએ મહારાજનું કોઈ ઉપાધિ નથી મુક્તાનંદ સ્વામી કંઠ હુકાનો અને હામે કાંઠે જવાનું અને આ બાજુ વાઘના અવાજ થાય ચિત્તાના અવાજ થાય જો હામે કાંઠે ન જાય તો વાઘ મારી નાખે ત્યારે મુક્તાનંદ સ્વામી માટે લખાયું દેખી સમાજ સંકટનો મુક્તાનંદને મોદ છે મુક્તાનંદ સ્વામીને સમાજ સંકટ તનો જોઈને શું છે આનંદ છે આનંદ છે જે થશે ભગવાનની ઈચ્છાથી થશે એમાં આપણું શું થશે ગમતું ગોવિંદ તનું તેમાં શું જાશે આપનું જ્યારે આપણે એની વસ્તુ જ થઈ ગયા આપણે પ્રોપર્ટી જ કોકની થઈ ગયા તો પછી એની જે ઈચ્છા છે એ જ આપણા જીવનમાં થવાનું છે છે જીવનનો કયો શ્વાસ એવો કે જેનો નકશો શ્રીજી મહારાજ ના કરતા હોય જે સંત થયો છે એને ભરોસો એટલો હોવો જોઈએ કે હું જ્યારે આવા મોટા મહારાજને સમર્પિત થયો છું હું જ્યારે આવા મોટા પુરુષને સમર્પિત થયો છું તો મારા જીવનના તમામ શ્વાસોને લખવાવાળા કોણ છે કયા શ્વાસે કયા શ્વાસે મારી સાથે શું સમાજ તરફથી આવશે કયા શ્વાસે મારે સહન કરવાનું છે કયા શ્વાસે મારે નિંદા લેવાની છે કયા શ્વાસે મારે સ્તુતિ આવવાની છે એ બધાનો પ્લાનિંગ તો એ કરે છે કોક ઉપર શું કરવા કરવો કે આ મારી નિંદા કરે છે આ મારી સ્તુતિ કરે જે કરે છે એ જ કરે છે એ કરાવે છે કારણ કે સોનાની પરીક્ષા ક્યાં છે અગ્નિ ઉપર છે એટલે ભગવાન તપાવે છે સંતને સંતપના નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા જે કોઈને સંતપણું મળ્યું છે જે કોઈની અંદર સાધુતા છે એ બધાના મૂલ એને ચૂકવેલા છે ગુરુજી ગુરુજી આજે આપણે કરીએ પણ ગુરુજી એ સાધુતાના મૂલ કેટલા ચૂકવે છે આજે નથી જોતા વગરકામની ઉપાધિઓ કેટલી આવે છે વગરકામની ઉપાધિઓ ઊભી કરેલી નહીં વગર કામની ઉપાધિઓ આવે છે તો એની વચ્ચે ગુરુજીની જે નિષ્ઠા ગુરુજીનું જે સમર્પણ ગુરુજીને જે ભગવાન પ્રત્યેનો ભાવ જેમનું નિષ્કામ ભણું એ બધું જોઈએ ત્યારે લાગે કે ભાઈ સંતને સંત પણ મફતમાં નથી મળતા કોઈ પણ જીવને ક્ષમા આપવાની જે એમની એમનું ઉદારતા ઉદારતા એને એને કોઈ પાસે રહીને જોયે ને આપણે તો આમ એક બે જ વસ્તુ દેખાતી હોય આપણને પણ પાસે રહીને જોઈએ ને તો ગુરુજીને હવારથી આ જુદીમાં તો હજારો જગ્યાએ ક્ષમાના પત્ર લખવાના હોય માફી પત્ર એ બધું ક્યારે થાય કે આગળની રીત જોવે એની રીતે રીત આપની રે બીજી રીતે બાદ બીજી રીતે બાદ એટલે સંત એવા જોઈએ મનમાં જેવો અભ્યાસ કરવામાં આવે તેવો તે થાય છે ગમે તેવા સારાના સંગાથમાં રહે પણ જો અભ્યાસ કરવામાં ન આવે તો સંઘથી કાંઈ લાભ થતો નથી પથ્થરો રહેતો પાણીમાં કરીને ઊંડો નિવાસ પ્રીતમ ટાંકને તનખા જરે એને ન લાગ્યો પાણીનો પાસ જળની અંદર જ પથ્થરો રહે કેટલા વર્ષોથી આમ પાણીથી ઘસાઈને લીસો થઈ ગયો સ્મૂથ કોક કે કેવો પડે એક દિવસ તો આમ હતું આમ હતું કેવો સ્મૂથ થઈ ગયો છે ભાઈ સ્મૂથ થઈ ગયો છે પણ જરા પાણીમાં એટલા રહ્યો તો ટાઢો ના થયો બોલો જેવો બાર કાઢો લાગે સ્મૂથ તો તનખા જરે એમ સ્વામી કે સંઘ સ્વામીએ પ્રકરણ ત્રીજાની વાતમાં કીધું કે સંગ કરવો તે ભેગારિયા તે સંગ નહીં ઉનાના શેઠિયાને હાઈઠ માણસનું કુટુંબ હતું પણ સંઘ તો સ્ત્રી છોકરા બાપ તૈનનો જ હતો પ્રીત પલટ્યો હે અંગ સંગ કર્યો એને કહેવાય કે જયારે અંગ બદલાઈ જાય જેનો આપણે સંગ કર્યો છે આંખો તો આની આ જ રે પણ જેનો સંગ કર્યો છે આંખની વૃત્તિ જેનો સંગ કર્યો છે એવી થઈ જાય કાન તો આના આજરે પણ કાનની વૃત્તિ જેનો સંગ કર્યો છે એવી થઈ જાય જીભ તો આની આજરે પણ જીભની વૃત્તિ જેનો સંગ કર્યો છે એવી થઈ જાય પગ તો આના આજરે પરંતુ જેનો સંગ કર્યો છે એના જેવી પગની વૃત્તિ થઈ જાય મનની વૃત્તિ થઈ જાય બુદ્ધિની વૃત્તિ થઈ જાય ચિત્તની વૃત્તિ થઈ જાય એ જ્યારે તમામ વૃત્તિઓ સંત જેનો આપણે સંગ કર્યો છે એના જેવું જ્યારે થાય ત્યારે સંગ કર્યો કહેવાય ગુરુજીનો સંગ તો અમે કરીએ છીએ ને તમે કરો છો બધાય કરીએ છીએ આપણે પણ બધામાં ફેર છે ફેર છે કોઈકની આંખો કાન નાક જીભ મન બુદ્ધિ ચિત અહંકાર એ ગુરુજી સરખું કોઈનું પચાસ ટકા થયું હશે કોઈનું વીસ ટકા થયું હશે કોઈનું પાંચ ટકા થયું હશે કોઈનું બે ટકા થયું હશે કોઈનું સિત્તેર ટકા થયું હશે કોઈનું નેવું ટકા થયું હશે કોઈનું નવ્વાણું ટકા થયું હશે થયું છે સંગ તો બધા કરે છે પણ સંઘ એ કાંઈ ભેગા રહેવું એ સંઘ નથી અહીં આગળ શ્રીજી મહારાજ કે છે મનમાં જેવો અભ્યાસ કરવામાં આવે તેવો થાય બાકી ગોપાલ સ્વામી બાજુમાં રહે તોય શું કૃપાનંદ સ્વામીની બાજુમાં રહે તોય શું મુક્તાનંદ સ્વામીની બાજુમાં રહે તોય શું તમને ઘણા એવા જોવા મળે કે એ હતા એવા ને એવા જ હોય એને કેવળા મોટા મોટા મળી ગયા હોય તો એમાં કાંઈ ફેરના પડ્યો હોય કારણ કે એ સમજી બેઠા હોય કે આપણે જે છે તે બરાબર છે કઈ ફેર ના પડે અને હોય આજે સત્સંગમાં આવે અને ચડવા લાગે ચડવા લાગે તમે જોજો ઘણા સત્સંગ આમ એકદમ નવા હોય એકદમ નવા પણ એનું સમર્પણ એનો ભાવ એની નિષ્ઠા બધું જૂનો હરિભગત હોય ને એ એમ કે આ ભગત બહુ જલ્દી ચડવા લાગે કેમ એ જલ્દી ચડવા લાગે જૂનો છે એ એટલો સમર્પણ નથી કરી શકતો જેને દાદા ખાચનની ગઈકાલની કથા તો બધાએ સાંભળીને કેવી સરસ લાગતી હતી કથા કરુણ કથા લાગે ને કરુણ કથા હતી બધાને યાદ રહી જાય એવી કથા હતી ને કોઈ દિવસ આમ ભૂલાય નહીં એવી કથા હતી ને પણ એ સમર્પણની કથા સાંભળી બે વર્ષનો નવો સત્સંગી હોય ને એને એમ તાન થાય કે આપણે ભગવાનને અર્થે આખા ઘર દઈ દેવા છે એને એવું થઈ જાય અને વી વર્ષથી અહીં આંટા લેતો હોય ને વીસ વર્ષથી લેતો હોય ને એ ખાલી એટલું જ કે કથા તો બહુ સરસ હતી અને ઓલો એવું નક્કી કરે કે મને જો મહારાજને મોટા સાધુ આજ્ઞા કરે તો મારે આમ દેવું ક્યાં ફેર પડી ગયો સંઘમાં ફેર પડી ગયો ભેડો તો રે પણ એને અભ્યાસ નથી કર્યો ઓલો વીસ વર્ષથી છે પણ અભ્યાસ જ નથી કર્યો ઓલો બે વર્ષથી છે પણ એને શું કર્યો છે અભ્યાસ કર્યો છે કે મારું સર્વસ્વ ભગવાનને અર્થે જ છે એને અભ્યાસ કર્યો છે કેટલાક પરિવારો એવા છે આ કથા એ સાંભળે છે અત્યારે આપણે એ પરિવારો એવા છે કે એને ગુરુજી એવું કે કાલે આપણે બધાને હવે લોયા સેવા કરવા જતું રહેવાનું છે સંસારનો ત્યાગ કરીને તો જઈ શકે છે જતા રહે આખું ફેમિલી જતું રહે બોલો ધંધા હોય બિઝનેસ હોય જોબો હોય છોડીને જતા રહે નામ દેવા અસ્થાને છે પણ જતા રહે એવા છે આપણને ખાતરી જ છે કે જતા જ રહે આમાં 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 બીજો કોઈ ફેર પડે જ નહીં એવું અને અમુકને એમ કીધું હોય કે ખાલી આવજો ખબર હોય કે પાછું પડશે ઓલા ને સત્સંગ આઠ જ વર્ષથી દસ વર્ષથી હોય ઓલા સત્સંગના યોગમાં પચીસ વર્ષથી હોય તોય પણ ઓલો એટલું નથી કરી શકતો ઓલો કરી શકે છે કારણ શું છે કારણ એક જ છે સંગ અહીં નવા મૂક શું આવે આ ભગત છે નવા નવા સંતો થતા હોય સંતો થયા હોય પાર્ષદો થયા હોય ભગતો થયા હોય એને એવું લાગે કે રાતના દિવસ ગુરુજી આજ્ઞા કરવી હોય ગુરુજીને તો ગુરુજી નિધળક થઈને કરી દે આમ અતાર કરવાનું નામ નહીં કરવાનું અને હું પંદર વર્ષથી સાધુ સત્તર વર્ષથી હો પણ મને કઈક કહેવું હોય તો વિચાર કરે કે અત્યાર કહું કે રાતે કહું કે દાડે કહું ક્યાં ફેર પડી ગયો સંગમાં ફેર પડી ગયો મને વઢ્યા હોય તો મને મનાવવું પડે મને મનાવવું પડે અને એકને સામેથી વઢે ફેર ક્યાં પડ્યો સંગમાં ફેર પડ્યો એકને કઈક સોંપ્યો હોય મને કથા કરવાનું સોંપ્યું વ્યવહાર સોંપ્યો પછી મારી પાસે વ્યવહાર મુકાવવો હોય તો યુક્તિપૂર્વક મુકાવવો પડે કે હમણાં તો આપણે આ બાજુ જરૂર છે ને એટલે તમારે જવું પડશે તમે ત્યાં જશો તો પછી અહીં વ્યવહાર તો આપણે કોઈને હોપવો પડશે ને તો આપણે પછી આમને હોપી દઈએ કેવું લાગે છે એમ યુક્તિપૂર્વક મુકાવવું પડે અને એકને એમ કહે કાલથી તાર નથી કરવાનું આટલો ફેર છે અમારામાં ને તમારામાં બેમાં અને આ બધાનું કારણ છે આપણે ભેગા રહીએ પણ જો અભ્યાસ ન કરીએ તો ક્યારેય મોટાના ગુણ આવે નહીં સ્વામીએ વાતોમાં કીધું મોટાને સેવ્યા હોય મોટાના ગુણ આવ્યા હોય તો દેશકાળ ન લાગે આપણે કરી કરીને કરવાનું છે એ કે મોટાના ગુણ આપણી વિશે કેળવવાના છે નહીં કે જગતમાં આપણે વિખ્યાતિને પામવા પણ મોટાના ગુણ કેળવ્યા વિના મહારાજ સાથે આપણે બને નહીં અને મહારાજ સાથે આપણે આ જન્મે કોઈ પણ રીતે બનાવી દેવું છે મહારાજની સાથે આમ એકદમ ફિટો ફિટ થઈ જવું છે અને એ કરવા માટે એવું થવું જ પડે ઘણા યુવાનો એવા છે કે જે લોકો લગ્ન પ્રસંગોમાં ક્યાંક જાય તો ઘેરથી ડેબરા લઈને જાય છે આપણે જોઈએ છે ને આપણા પરિવારમાં આપણા પરિવારમાં ઘણાક યુવાનો એવા છે કે જે લોકો ઘેરથી ડેબરા લઈને જાય છે એવા છે અને ઘણાક યુવાનો એવા છે કે હજુ એ ખાય છે એવું હોય તો પેલા તો એ નથી ખાતા બેમાં ફેર ક્યાં પડ્યો એ કે અભ્યાસ કર્યો એકને હજુ અભ્યાસ કરવામાં એટલી કાચપ છે હા કોઈકનો કોઈક અભ્યાસ વધારે હોય તો કોઈક એવા છે કે એ સમર્પણમાં આગળ છે એ બીજા ધર્મમાં એટલા કડક ન હોય પણ સમર્પણ એનું જબરું હોય તો સમર્પણની અંદર એને અભ્યાસ કર્યો છે જેનો આપણે અભ્યાસ કરીએ એ આપણે વિશે આવે એવું છે એટલે મનમાં જેવો અભ્યાસ કરવામાં આવે એવો થાય છે ગમે એવા સારાના સંગાથમાં રહે પણ અભ્યાસ કરવામાં ન આવે તો સંઘથી કશોય લાભ થતો નથી કઈ થતું નથી અભ્યાસ ખપ બિન સંતન હોવે સંત ભય બિન જન્મ બી ગોવે સંત સમ નહી કો મોટા સંત સમ નહી કો મોટા ચૌદ લોક જો દેવ રહાઈ ચૌદ લોક જો દેવ રહાઈ અભ્યાસ ખપ બિન સંતન હોવે અભ્યાસ અને ખપ વિના સંત થવાતું નથી બે જોઈએ ભગવાનનો સાધુ એ હાવ ખાલી ના જોઈએ ભગવાનનો સાધુ તો ભરેલો હોય કેવો ભરેલો હોય અભ્યાસથી ભરેલો હોય એને સાનો અભ્યાસ હોય એને મૂર્તિનો અભ્યાસ હોય એને સહન શક્તિનો અભ્યાસ હોય એને કોઈકના અવગુણને પી જવાનો અભ્યાસ હોય એને કોઈનો પણ અભાવ ન આવે એ જ રીતના વિચારોમાં રહેવું એનો એવો અભ્યાસ હોય એને કોઈને ડિસ્ટર્બન્સ ના થવું પોતાના જીવન દ્વારા એવો અભ્યાસ હોય એને આસન જીતવાનો અભ્યાસ હોય એને મિતાહાર કરવાનો અભ્યાસ હોય એને ધ્યાન ધારણાનો અભ્યાસ હોય એને મીઠા વચન બોલવાનો અભ્યાસ હોય એને વ્યવહારું રહેવું એવો અભ્યાસ હોય આ બધો અભ્યાસથી થાય અભ્યાસ વિના કાંઈ થતું નથી રોજ સવારથી સાંજ સુધી પાઠશાળા એની ચાલુ જ હોય સંત જીવન એટલે ચોવીસ કલાકની પાઠશાળા છે એના સુવામાં પણ અભ્યાસ ચાલુ હોય એ સૂતો સૂતો પણ અભ્યાસ કરતો હોય સૂતો સૂતો પણ વિચારતો હોય કે આવડો મોટો ભેખ લીધો છે જેના માટે લક્ષ ચૂકાતું તો નથી ને સત્સંગ કરતા વ્યવહાર પ્રધાન તો નથી થતો ને સાધના કરતા સત્તા પ્રધાન તો નથી થતી ને મોટા પુરુષના વચન કરતા મનનું ધાર્યું કરવાનું પ્રધાન તો નથી થતું ને સંતો ભક્તોમાં આત્મીયતાની જગ્યાએ અભાવના વ્યવસ્થો ઊભા નથી થતા ને છોડવાની ભાવનાની જગ્યાએ પકડ તો મારા જીવનમાં નથી આવતી ને ડટાવાની જગ્યાએ ઉપસવાની ઈચ્છાઓ તો નથી થતી ને કોઈકને આગળ લઈ જવાનું છોડીને પોતે આગળ થઈ જવાની ભાવનાઓ તો નથી જાગતી ને આવો અભ્યાસ અંતરદ્રષ્ટિના વિચારો સંતને સતત હોય એ સંત છે હું શા માટે છું શા માટે આવડો મોટો ભેગ લીધો છે શા માટે અહીં આગળ છું શ્રીજી મહારાજ મારી પાસે શું ઈચ્છે છે આ સંતનો અભ્યાસ હોય અને બીજો ખપ હોય ખપ ખપ કોને કહેવાય ખપ એને કહેવાય કે ગમે એવી પરિસ્થિતિ સર્જાય પણ એને સત્સંગ જ પ્રધાન રહે સચ્ચિદાનંદ સ્વામી ભગવાનની મૂર્તિમાં રહેવાવાળા સાધુ શાસ્ત્રોમાં લખાનું કે સચ્ચિદાનંદ સ્વામીને ભગવાનની મૂર્તિ ભૂલાય તો રોમે રોમે લોહીના ટચ્યા આવી જાય આવા સાધુ જે સચ્ચિદાનંદ સ્વામી લક્ષ્મી વાળીએ હોય અને ન્યા ખેતી કરતા હોય અને બ્રહ્મચારી કેલા સચ્ચિદાનંદ દર્શન કરવા તો ક્યારેક ગોપીનાથ ના આવતો હતો તો એમ કે બ્રહ્મચારી જા જા સુરવાડ ઊંધો ધરાવ્યો ભગવાનને પહેલાં છતો કરીએ પછી દર્શનની વાત કરજે ઓલાને આશ્ચર્ય લાગે કે આ તો વાડીએ પડ્યો રહે છે તો એને ખબર છે કે મેં ગોપીનાથજીને સુરવાડ ઊંધો ધરાવ્યો છે એવી સ્થિતિવાળા સંત સચિદાનંદ સ્વામી એને પૂછવામાં આવ્યું કે સ્વામી તમને સત્સંગનો ખપ કેવો ખપ ક્યારે ટળી જાય ખબર છે પોતામાં જ્યારે માલ મનાય ને ત્યારે ખપ જાય જ્યાં સુધી પોતામાં માલ નથી મનાયો ને ત્યાં સુધી ખપ રહે સ્વામીએ કીધું ખપ કેવો રાખવો તો સરતાળાના રાંકા જેવો રાખવો એ દુષ્કાળ પડ્યો અને ભીમ ભીમનાથ મહાદેવની જગ્યા ભીમનાથ મહાદેવ જ્યાં છે ત્યાં નીલકા નદી છે તે નીલકા નદીની અંદર સદાવ્રત આપવા માટે ત્યાં ઓટા ઉપર ઊભા હોય મહાદેવના ડેરા આગળ અને ત્યાંથી સદાવ્રતમાં પેલી થૂલીન ખીચડી આ આપે તે નીલકા નદીના પ્રવાહમાં પેલા રાંકાઓને ગરીબડાઓ ઊભા હોય એ આમ ઊભા હોય અને આમ કરીને ખીચડીનો ડંકો આપવા જાય ખીચડી પતી જાય પણ ઓલા તો ભૂખ્યા હોય લાવો 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 આપો આપો હવે ફરી થાય ત્યારે દે ને ત્યાં સુધી બહુ બુમો પાડે ને તો ઓલો ગુસ્સે થાય થી એક ધક્કો મારે ધક્કો મારે બધા નદીના પ્રવાહની અંદર પલળે પણ પાછા ઊભા થઈને ક્યાં ઊભા રહે લાઇનમાં જ ઊભા રહે કારણ કે ખપ છે ખપ છે કે મને મળશે તો અહીંથી જ મળશે અહીંથી જ મળશે હવે સંત થઈ ગયા આ તો સાધુ માટેની જ વાત છે ને સંત થઈ ગયા એટલે સંતને તો કલ્યાણના દાતા કીધા મોક્ષના દાતા કીધા પછી એના ખબ જો ઉડી જાય તો પ્રોબ્લેમ સાધક સંત અને સિદ્ધ દશાવાળા ફેર છે જે સાધના ચાલુ છે એ પોતે ચાલે છે બીજાને ચાલવાનો ઉપદેશ કરે છે પોતાના સંગાથીને એ બાજુ ચલાવે છે જ્યારે સિદ્ધ દશાવાળા જે છે કે જેને સાધનથી કોઈ સંતપના મેળવેલા નથી એની પાસે છે જ ભગવાનનું જ દીધેલું છે ભગવાનના જ સંકલ્પથી છે એને કાંઈ મેળવવા નથી સચ્ચિદાનંદ સ્વામી જેવા છતાંય કેટલો ખપ રાખે છે તમે વિચારો મૂર્તિ જેને આટલી સિદ્ધ થઈ ગઈ છે એ સચ્ચિદાનંદ સ્વામી કે મને સત્સંગનો ખપ એટલો છે કે મારા જો ગોઠણ ભાગી નાખવામાં આવે મારા કાંડા ભાગી નાખવામાં આવે અને મને ઘટપુરના પાદરમાં નાખી દેવામાં આવે સત્સંગ દ્વારા તો હું ધસડાતો 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 આ સાધુ જ્યાં એઠવાડા નાખતા હોય પથ્થરમાંથી વધેલું એ વધેલું જમીને પણ આ સંત સભાના આ મહારાજના દર્શન કરીને વાતો સાંભળું આટલો ખપ સચ્ચિદાનંદ સ્વામી કે મને છે હવે હું ગમે એવી મોટી કદાચ કથા કરી દેતો હોઉં ગમે એવું કદાચ મને મેનેજમેન્ટ થોડું ઘણું આવડતું હોય ભગવાનને મોટાની ઈચ્છાથી પાંચ દસ પચીસ જણ આપણને કંઈક પૂછીને થોડો વ્યવહાર કરતા હોય કે સત્સંગ આપણી પાસે કરતા હોય અને આપણને એમ થઈ જાય કે હવે મારે કાંઈ કરવું રહ્યું નથી ખાલી સંકલ્પ એટલો જ કરવાનો સચ્ચિદાનંદ સ્વામી જેવું આપણા છે ભગવાનની મૂર્તિ ભૂલાય તો પરસેવોય વળે લોહીના ટશિયાત વાત જવા દો આલો ભાઈ પણ પરસેવોય વળે જ અને પરસેવોય નથી વળતો અને તોય આપણો જો ખપ ટળી જતો હોય તો તો પુરુષોત્તમ નારાયણ રાજી કેમ થશે જેને મૂર્તિ યાદ રહે છે એને ખપ નથી ટળતો એને હું કોઈની ગરજ મને મૂર્તિ છે જ મારી પાસે મારે કઈ કોઈની જરૂર નથી એમના કહી દે પણ એમ નહીં ખપ આટલો જોઈએ તો આપણે આપણે તો આવું મચ્છરિયા જેવા જીવો છીએ ખોટું જોર કરીએ છીએ મને આવડી ગયું મારી ભાઈ બધું આવી ગયું કાંઈ નથી ખપ તો આ શરીરની રાખ થાય ત્યાં સુધી રાખવું પડશે આપણું મળદું પડ્યું મૃત શરીર તોય ખપ રાખવો પડશે ને રાખ થશે ત્યાં સુધી ખપ રાખવો પડશે ખપ ક્યારે ટાઈ છે જ્યારે હુંકાર આવે છે છે ને ત્યારે જાય હું પણ છું કઈ કામ નો રે પછી ખપ ટળે પછી ખપ ક્યાંથી રે પછી તો બસ હું કામનો છું મારી હવ ને ગરજ છે મારી ગરજ છે સ્વામીએ કીધું પાલક બાંધી દે ને ભાઈ તો ના બાંધી પાલક ખપ નો તો શું નતો ખપ તો અને ખપ હોય તો તો અડધી રાતે કે કાં કરવાનું છે આ કેમ ના થાય મોટા પુરુષે કીધું કેમ ના થાય ખપ છે એટલે ખપવાળા અખંડ રહેવું ગમે એટલા ગુન્યલ થઈએ ગમે એટલા શક્તિવાળા થઈએ ગમે એટલા બાહોશ થઈએ ગમે એટલી આપણી વાહ વાહ થાય જગત આખું આપણને ફૂલથી નહીં સોનાના ફૂલથી પૂજવા માંડે પણ ખપ એ સદાય માટે જાગતો રાખો ગુરુજીના જીવનમાં દેખાય આટલી મોટાઈ છતાંય પણ ગુરુજીનો જે ખપ વર્તાલની અંદર અમને કોઈ ખાસડા મારશે ને તો એ પતરાળા ઉપાડવા છે હેઠા પતરાડા વરતાલની અંદર ઉપાડવાની સેવા મળે તો એ અમારા મોટા ભાગ્ય માણીશું અને ખપ કહેવાય ખપ કહેવાય ગુરુજી આટલી આ સંસ્થાઓની સેવા છોડીને વરતાલમાં પાંચ પાંચ વર્ષ ચેરમેન પદે રહ્યા અને પછી આ અત્યારે કોઠારી પદ સંભાળે છે કોઈ પણ કારણ વિનાની ગાળો ખાવાની થાય લાખના મટીન હવા લાખના નહીં હવા લાખના મટીને લાખના થવાની જગ્યા છે હવા લાખનો હોય ને એ મટી અને કેટલાનો થાય લાખનો થાય ને હજારનો થાય એવી જગ્યા છે કારણ કે એ જગ્યાઓ એવી છે કે જે જગ્યાઓ સંપૂર્ણ સંતોષ દરેકને ન મળે એટલે બધી જ રીતનું આવે અપમાન થાય જેમ તેમ એ બોલવાવાળા હોય ગુણાજન કે લઘુ જેવો માલ ના હોય તો એ બે હાથ જોડીએ છે એવા હાથ જોડતા મેં જોયા છે આપણને લાગે કે આના અંદર લઘુશંકા જેટલો માલ નથી પણ એવાને હાથ જોડતા ગુરુજીને મેહ જોયા છે જેમાં લઘુઝંગા જેટલો માલ ના હોય એને હાથ જોડે ભાઈ બાપા કરે કેમ શા માટે ખપ છે કાંઈક સત્સંગનું સારું કરવું છે કાંઈક પાંચ જીવોને સત્સંગના માર્ગે ચડાવવા છે એટલે નહીં તો હમણાં સત્સંગની બધી પ્રવૃત્તિ આમ તમે બંધ કરીને બસ ધ્યાન ભજનમાં ઉતરી જાય બહુ સરસ હા બહુ સરસ ઘર્ષણ કોને થાય સત્સંગની પ્રવૃત્તિ કરે અને મહારાજે પ્રથમના માં કીધું પ્રવૃત્તિવાળા સંત છે એનાથી કોઈને દુખવાય છે પણ એ શ્રેષ્ઠ છે કારણ કે એનાથી સત્સંગની સેવા થાય છે હમણાં બે હાથ પકડીને આમ બેહી જાવ બહુ સરસ સંત બહુ સારા સંત છે કશું જ બોલવાનું નહીં કાંઈ જ નહીં બસ માળા જ કર્યા કરવાની બહુ સારા જો રૂમમાં બસ ધ્યાન જ કરે પણ સત્સંગને અર્થે કોઈ ખેડે નહીં તેવા પાકે ક્યાંથી ખેડવા વાળો તો જોઈએ ને ખેડૂત તો જોઈએ ને હવે ખેડૂત ઘાસ થાય ને કાઢવું પડે દાંતર દાતી વાઢવું પડે દવા છાંટવી પડે ખાતર નાખવું પડે બધું કરવું પડે વાડી કરવી પડે હવે એ બધું કરે તો કે જો આ પોતાનો વાડ કરીને બેઠા ભાઈ હાચવું પડે વાળમાં નહીં તો ગમે તે ડોરાઈન ખાય ખેતર હોય તો ખેતરને વાળ કરવી પડે ને આપણે તમાકુ થોડા વાવીએ તે ના કરવી પડે આપણે તો બહુ મીઠો માલ વાવીએ છીએ તો વાળ તો કરવી જ પડે ને અને વાળ કરે તો જ ઓલાનું રક્ષણ છે તો જ એ માલ સચવાય હવે મોટા પુરુષો એ કરે એટલે તરત એમાં સ્વાર્થ દેખાય એમાં પોતાનું દેખાય પ્રાઇવેટ દેખાય બધું દેખાય આ બધા દોષ આ બધા દોષના ટોપલા માથે લેવાના જીવોના કલ્યાણ કરવાના એ મોટાને કેટલો ખપ હોય ત્યારે થાય કેટલો ખપ હોય ત્યારે થાય નહીં તો એમ ના થાય કે એવું વર્તુક બધા સ્તુતિ જ કરે મારી એવું ના વર્તે એવું વર્તન ના વર્તું એ તો નિર્બંધ હોય એને શું પડ્યું હોય સંસ્થા કે આ પડતું મૂકે બધું પણ એમાં જીવોના કલ્યાણ કેમ થાય જીવોના કલ્યાણ કેમ થાય આ લોયાધામ એક ઊભું કરવાની અંદર ઉપાધિઓને જે કંઈ સહન કરવું પડે કરે પણ આજે જીવોના કલ્યાણ કેટલાના થાય આજે સત્સંગ કેટલાને થાય આજે મહારાજ કેટલા બધાને ઓળખાય આજે ધર્મ નિયમવાળા નિષ્ઠાવાળા કેટલા થાય એ ખપના કારણે થયું એટલે મોટા બહુ ખપ રાખતા હોય આપણા કરતાં તો એનો ખપ બહુ જાજો હોય આપણો ઝાકળ જેવો ખપ હોય આપણને તો ઘણી વખત હાચવી હાચવીને ચલાવતા હોય મેં કીધું ને કે હવાર કહું કે બપોર કહું કે હાંજે કહું આમ વિચારીને કહેતા હોય આપણે પાછા કહીએ કે હું તો આજ્ઞાનો આજ્ઞામાં રહેવાવાળો પણ ભાઈ તું પૂછતો ખરો જેની આજ્ઞામાં રહે એને તો પૂછ કે હું બરાબર સંપૂર્ણ તમારે આજ્ઞામાં છું કે મને જોઈને કેવું પડે તમારે તમારે મને સમય જોઈને કેવું પડે છે કે તમે ગમે ત્યારે મને ગમે ત્યાં આજ્ઞા કરી શકો છો એમ એને પૂછવું પડે ને બાકી થાય એવું કે હામેવાળો સમય જોઈને કયા કરતા હોય અને આપણને લાગે કે હું તો સંપૂર્ણ છું બરાબર છું પણ હામેવાડાના હૃદયને વાંચવું પડે ને કે કેવી રીતે કે છે એ વાંચવું પડે માટે કે છે સારાના સંગાથમાં રહે પણ અભ્યાસ કરવામાં ના આવે તો સંઘથી કાંઈ લાભ થતો નથી અને અભ્યાસ અને ખપ ખપ વિના સંત થવાતું અભ્યાસ પણ જોઈએ અને ખપ પણ જોઈએ સંત એનું જ નામ છે જેને અભ્યાસ હોય અને જબરજસ્ત ખપ હોય સંત થયા વિના મનુષ્ય જન્મ વ્યર્થ જાય છે સંત તો બધાને થવું પડે છે સાધું થવું જ પડે સાધુ થયા વિના મનુષ્ય જન્મ વ્યર્થ જાય એવું આમાં લખે છે અને સંતોને કહે છે સંત થવું જ પડે ભગવા કપડામાં સંત એમ નહીં ત્યાં લેંગા જે સંત જ થવું પડે સ્વભાવથી તો અભ્યાસ અને ખપ તમારે રાખવો પડે અમારે રાખવો પડે આશ્રમમાં ખપ ટળવાનો મુખ્ય કારણ છે સત્તા અને સંપત્તિ બે વસ્તુ જયારે ગ્રહસ્થને પ્રાપ્ત થાય છે ત્યારે એનો ખપ ટળે છે સાધુમાં ખપ ટળવાનો મેન કારણ છે સન્માન સન્માન અને કીર્તિ આ બેનો યોગ જયારે સંતને થાય છે ત્યારે એનો ખપ ટળે છે કારણ કે ઓલો સત્તા ને સંપત્તિમાં એમ માની બેસે છે કે હવે એની પાસે પાંચ જણ જવાના સત્તા છે સંપત્તિ એટલે ભાઈ ભગત થોડું લખાવજો ને ભગત આમ કરવું છે કેવું કરશું સત્તા છે એના હાથમાં એટલે એને ખપ ટળી જાય અને આ બાજુ સન્માનને વાહવા થાય એટલે આને થાય હું પણ છું કઈ કામનો રે હું કઈ કામનો હું કાંઈ જેવો તેવો છું એટલે અહીંયા આગળ જાય ખપ જવાના ત્યાગી ગ્રહીમાં બેયના કારણ આ છે એક બાજુ પર સન્માન અને કીર્તિ અને એક બાજુ ઉપર સંપત્તિ અને સત્તા ખપ જાય એટલે અભ્યાસ જાય પછી હું આપણે કેળવવાનું મૂર્તિ ક્યાં કેળવવાની છે એ તો બધા નવા નવા કેળવવાની આપણે તો કેટલા જૂના આપણે હાની મૂર્તિ કેળવવાની આપણે તો જૂના સમર્પણ કોને કરવાનું નવા કરવાનું આપણે તો જૂના આપણે ક્યાં સમર્પણ કરવાનું આમ થાય સેવા કોને કરવાની સેવા તો નાના ને કરવાની આપણે શું આપણે તો જૂના આ બધાનું કારણ છે ખપ જાય છે ખપ બે બાજુ પર જબરજસ્ત ત્યાગી ગ્રહી આપણે બેયને હાચવવાનું છે ખપ ના જતો રહે ખપ જતો રહેશે એટલે અભ્યાસ ચાલ્યો જશે અને અભ્યાસ ચાલ્યો જશે ને એટલે ખાલી આમ ઉપરનો વેસ આપણો રહેશે સત્સંગીન સાધુ તરીકેનો પણ અંદરનો ખાલીપો થઈ જશે અંદરથી ભરાયેલા નહીં રહીએ અનઅપેક્ષિત નહીં બનીએ અપેક્ષાવાળા થશું પછી કારણ કે ખપ ગયો ને એટલે નહીં જાતે આપણે આમ કરી શકીએ નહીં આમ મૂકી શકીએ એટલે કોકની જરૂર પડે કરવા ખપ ગયો એટલે પણ ખપ હોય તો ક્યારે એવી જરૂર પડે નહીં ઘણા આવે તો કંઈ એને આપણે આસન ના આપવું પડે લોન ભાઈ ખુરશી આ ઘણા આવે તો આપણે આપવું પડે ભાઈ બેસજો એવું છે માટે ખપ આપણને કેટલો છે એટલો આપણે પોતપોતાના હૃદયમાં હવે વિચાર કરવો ખપ જીવતો હશે ત્યાં સુધી સત્સંગમાં છીએ આપણો પરિવાર તો ખપ વાળો છે એના કારણે જ નિત્ય કથા વાર્તા સંભળાય છે પણ જતો ના રહે ખપ ક્યારેય ના જતો રહે એની સાવધાની બહુ રાખવાની છે મારે તમારે ખપ જશે એટલે મોટાનો રાજીપો તરત જ જશે ખપ જેટલો છે એટલો જ રાજીપો છે કારણ કે સંત એનાથી થવાય છે સંત જેવી બીજી કોઈ મોટપ નથી મધ્યનું બાવીસ વચનામૃત મહારાજ કે સાધુ છે તો ભગવાનની રાણી છે જ્યારે દેવતાઓ બ્રહ્માદિક ઈશ્વરો જ્યારે ભગવાન માટે કંઈ ભેટ લાવે છે ત્યારે સંતને અર્થે પણ અક્ષરધામમાં ભેટ લઈને આવે છે બ્રહ્માદિક ઈશ્વરો સાધુઓ માટે લાવે છે માટે સંતને તું જ પદાર્થની આશા રાખવી જ નહીં આવું મહારાજે સંતોને ઉપદેશ મધ્યના બાવીસમાં કર્યો છે અને કીધું છે સાધુ છે તો મારી રાણી છે માટે હે સંતો તમારા જેવી તો બીજી કોઈ મોટપ નથી વાતોમાં કે સાધુ જેવી તો કોઈ પદવી ગમે એવો મોટો મિનિસ્ટર હોય પણ સાધુનું કપડું જોવે નમે અહીં મેયર સાહેબ આવ્યા કેટલી બધી વાર કરી એને આપણી સંસ્કૃતિની ખબર હશે બાકી એ લોકો હાથ મિલાવે પણ એને સંસ્કૃતિ ની ખબર એટલે આમ આમ કેટલી બધી વાર નમ્યા કેટલી બધી વાર નમ્યા બોલો તો સાધુ જેવી પદવી કઈ સાધુ જેવી કોઈ પદવી જ નથી કોઈ પદવી નથી એવા તમે સંત થયા છો ચૌદ લોકમાં જે દેવો રહ્યા છે તેના કરતા પણ સંતની મોટપ વધારે છે ભગવાનના સાધુ તો બહુ બ્રહ્માદિક દેવ કરતા પણ અધિક છે મધ્યનું ઓગણસાઠ હું ચૌદ લોકના દેવતાઓ કરતા પણ હે સંતો તમે અધિક છો કારણ કે ચૌદ લોકમાં રહેલા દેવતાઓ પોતાના વૈભવો સ્ત્રીઓ કે ભોગને છોડી નથી શક્યા જ્યારે તમે તો એ છોડીને ધક્કો મારી નીકળ્યા છો મારી મૂર્તિની અંદર મસ્ત થયા છો માટે તમે અધિક છો બીજી બધી મોટપ તો और मोटाई यह लोक, माही, लोक सो रहत नाही कथा वारता करना गाना कथा वारता करना गाना सो सब को है एही ताना સો સબ કહે એહિતાના બીજી બધી મોટપ તો આ લોક પૂરતી જ છે અહીં તમને ગમે એટલા મોટા હાર પહેરાવે તમારી વાહ વાહ થાય સંતો ગમે એટલી તમારી કીર્તિ વધે અને પાંચ પચાસો પાંચસો હજાર પાંચ હજાર માણસો તમને માનવા લાગે કે લાખ માણસ તમારી કેડે ફરવા લાગે પણ હે સંતો આ લોકની બધી જ મોટપ આ લોક પૂરતી જ છે તમારી કળા તમારી ચાતુરી તમારી અંદર વિદવત્તા તમારી અંદર આયોજન શક્તિ આ બધાથી કદાચ આખી દુનિયા પ્રભાવિત થાય પણ તમે ક્યારેય તમારાથી થયેલી પ્રભાવિત જગતથી તમે પ્રભાવિત ન થતા તમે પ્રભાવિત કેવળ મારાથી જ રહેજો આ મહારાજ સંતોને કહે છે અમને કહે છે મહારાજ કે હે સંતો તમે આવા રહેજો પરલોકમાં તે મોટપ કામ લાગતી નથી આ લોકની મોટપ મેલી ધામની મોટપી લેવી પરલોકમાં એકે મોટપ કામ લાગતી નથી મહારાજ એમ નહી પૂછે સ્વામી વ્યાસપીઠે બેન કેટલી કથાઓ કરી નહી પૂછે સ્વામી કેટલું ફર્યા કેટલા સંસ્થાઓ બાંધી કેટલા ગુરુકુલ કર્યા ને કેટલા લોયા ધામ કર્યા ને કેટલા આ ધામ કર્યા એમ નહીં પૂછે અમને અમને એવું નહીં પૂછે મહારાજ એવું ચોક્કસ પૂછશે તમારી અંદર મારા દ્વારા મારા મોકલેલા મહાપુરુષો દ્વારા જે કાંઈ અમે તમને દીધું એનું તમને કેટલી વાર અનુસંધાન રહ્યું કે આ ઘરેનું છે આ ચોક્કસ પૂછશે તમારી અંદર આવેલા જે સદગુણો છે કેવળ અમારી દ્રષ્ટિને દયાથી આપેલા હતા એમાં તમે કેટલું અનુસંધાન રાખ્યું કે આ તમારું નથી આના હિસાબો કરશે તમને મળેલી કીર્તિ ને વાહ વાહ એ તો મારે લીધે હતી તમને કેટલી વાર અનુસંધાન રહ્યું કે આ મારું નથી આ તો મહારાજનું છે તમારી કરેલી કોઈક ની કરેલી નિંદા એ નિંદાની અંદર તમને મારું કરતા પણ હું કેટલું મનાવ્યું કે આ તો મહારાજ સ્વયં મને તાવે છે આ બધું મહારાજ કે હું હિસાબ પૂછીશ તમને બાકી બીજો કોઈ હિસાબ પૂછવાનો નથી આ અમારો હિસાબ છે આવો અને તમને કે તમે સત્સંગની અંદર કેટલું સમર્પણ કર્યું કેટલી તમે નિષ્ઠા રાખી સંતનો કેટલો પક્ષ રાખ્યો મને કેટલું મારું કેટલું ભજન કર્યું આ તમને પૂછશે અમને આવું પૂછશે તમને આવું પૂછશે બીજું કાંઈ પૂછે નહીં ભગવાનની નજરમાં હોય આવડા મોટા મહારાજ એને આખી આ પૃથ્વી આપણે સોનાથી મઢી દઈએ ને તો એની નજરમાં ના હોય ગુરુજી અમને સંતોને કે સંતો તમારી અંદર મહારાજની આપેલી શક્તિ હોય તો ભગવાન સોમ્ય આજ્ઞા પાડીને એની ઉપાસના રાખીને આખી પૃથ્વી સોનાથી મઢી દો મને વાંધો નથી મારાથી મારા શિષ્યો દહ ગના હો ગના આગળ જાય ને તો મને એનો કોઈ વાંધો હું તો બહુ રાજી પણ ભગવાન સોમ્ય આજ્ઞાને ઉપાસનાને છોડીને એક કાંકરી આમથી આમ ના મૂકશો સાધુતાને છોડીને એક કાંકરી આમથી આમ ના તો મહારાજ તમારા પર રાજી છે બાકી ગુરુજી કે કરી નાખો આપણે આ કરી નાખો એમ તો પણ મોટા પુરુષો સતત અનુસંધાન અપાવે સાધુતાને રાખીને ગુરુજી આટ આટલા કાર્યો કરે પણ સાધુતાને રાખીને મહારાજને ભેળા રાખીને હે સંતો બીજી બધી મોટપ આલોક પૂરતી જ છે પરલોકમાં એ મોટપ કામ નથી લાગતી માટે કથા વાર્તા ને કીર્તન કરવા કથા વાર્તા કરશો ને કીર્તન કરશો ને એ મોટા એ જ તો કામ લાગે છે સૌએ તેનું એક જ તાન રાખવું એક જ તાન મહારાજ કે અમારે કથા વાર્તા કીર્તન ભજન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી હા શું કરીએ સ્વામી કે સત્સંગનો વ્યવહાર તે માથે પડે તો કરવો તો જોઈએ પણ રુચિ એની ના હોય જીવ એનો ના હોય સ્વભાવ એવો ના હોય ઢાળો એ બાજુનો ના હોય જાણે કર્યું પણ પડતું મૂક્યું હતું જ નહીં ખર્યું જ નથી છે જ નહીં જેમ ગુરુજીના જીવનમાં જોવા મળે કે કેટ કેટલા બધા વ્યવહારોના પ્રશ્નો હાલતા હોય પણ ગુરુજી કથા કરે ભજનની વાત કરે જાને થયું જ નથી પડતું મૂકી દે હતું જ નહીં ચેરમેન પદે હતા ને ત્યારે તો વ્યાસપીઠે બે ને પેલા જ ફોન આવ્યો હોય આમ તેમ ઓલું દોલું કોર્ટના ફોન આવ્યા હોય વ્યાસપીઠે બેહી ગુરુજી કથા કરે જાને પેલો ફોન હતો જ નહીં અને ઉતરે એટલે ફરી પાછું ચાલો તો એ શ્રીમદ સત્સંગીજીઓની કથા કરતા હોય તો જાણે મહારાજમાં મસ્ત થઈ ગયા ક્યારે થાય એ જ મહાપુરુષોનું લક્ષણ છે કે અનંત પ્રવૃત્તિ વચ્ચે પણ નિવૃત્ત હોય અનંત વિટમનાઓની વચ્ચે પણ પ્રફુલ્લિત હોય એ જ મહાપુરુષોનું લક્ષણ છે એ કેળવણી હોય એની એવી એની કેળવણી બીજો કરી જ ના શકે ગુરુજી જેટલી ડ્યુટી બજાવે છે ને આટલી ઉંમરે ધારણા પારના ઊંઘ તો અઠવાડિયા દસ દિવસ હું તો ઊંઘ જોતો જ નથી ક્યારે હોતા હોય હવે એ જે ડ્યુટી બજાવે છે આજે પાંત્રીસ ડ્યુટી બજાવી કઠન પડે છે અમને અને એ તો પ્રફુલ્લિત જ હોય હું જોયા કરતો તો પરમ દિવસે રાત્રે પ્લેનમાં આખી જર્ની હોય નહોતા હોતા ગુરુજી દિવસ આખો દિવસ બીજી કોઈ મિટિંગ હોય નહોતા હોતા આજે સ્નાન કરીને સીધા કથા કરવા ગઈકાલ આવે ને હું ચહેરા બાજુ જ જોઉં કે ચહેરો ઉપર ના ઊંઘ દેખાય ના થાક દેખાય કાંઈ નહીં અડતાલીસ કલાક થી ઇઠ્યોતેર કલાક થી નહોતા ત્રણ દિવસથી નથી હોતા બોલો તો એ પણ ચહેરા ઉપર કઈ થાક ના લાગે ઉપવાસ ના દેખાય કશું જ ના દેખાય કારણ એક જ બળ મહારાજનું કેવળ મહારાજને રાજી કરવા માટેનું તાન એ જ છે એના કારણે થાય એટલે મોટા ને એવું હોય આપણે તેમાંથી જોવું ને શીખવું કથા વાર્તા એ કરજો સૌએ એવું તાન રાખવું સંતોને મારા જ ઉપદેશ આપે છે કારણ કે ટાવર હરખા હોય તો બધા હરખા હાલે ને ટાવરો બગડેલા હોય તો કેટલા ટાઈમ ખોટો બતાવે સાધુ પાયે જાય ને આ કથા વાર્તાને કીર્તન મૂકીને પછી સાધુ જો બીજી જગ્યાએ ચડાવી દે અહીં જ શું જ આવ્યું ને અહીં શું આવ્યું નામાં શું આવ્યું નામાં શું આવ્યું ને અહીં કેમ થયું તો લા હરિભક્તોનું થાય શું પછી ટેવાઈ જાય એવા વાતો કરવાથી જ એવી રીતે ટેવાઈ જાય બોલો ગઈકાલે બેઠા હતા તો એક ભગત કઈ વાત કાઢવા જાય ગુરુજી કે બધે એવું જ છે કેમ ભગત કીધું ને ગુરુજી કે બધે એવું જ છે આપણે તો આપણને કેવું મળ્યું છે ભજન કરો કથા સાંભળો આ વાત કરી કારણ કે આપણે તો આપણા સ્વભાવ ઉપર જતા જ રહીએ દાદા ગુરુજી કે ગ્રહસને બહુ બોલવા જ ના દેવું નહીં તો ગ્રહસ બોલે તો શું લાવે બધી વાતો સંસારની જ લાવે સંસાર જ આવે અને તમે બોલવા દો એટલે સંસારની વાત આવે બોલો આજે જ અનુભવો છે અમારે ભગતોને સીધી વાત શરૂ કરે આખે આખો સંસારની વાત કરી દે સમજે આ ઘણી વખત હેત કરવા થોડું બોલવાય દેવું પડે પછી ધીરે ધીરીને દવા આપવી પડે પણ ગુરુજી કે દાદા ગુરુજી કે બોલવા જ ના દેવું જાજુ બોલવા દો એટલે બધું જ લાવે ને એના મગજમાં હવારથી હાં હા જેટલા વેવ હોય બધા ઠાલવી દે તમારા આગળ આવું કીધું સારું હોય તો વાંધો નહીં પણ કથા વાર્તા કીર્તન નું તમે અંગ રાખજો સંતોનો સમાગમ કરવો કે સત્સંગ કરવો તેનું એ જ ફળ છે કે સંતના ગુણ આવે સાધુ સાધુનો સમાગમ કરવો પડે સાધુ સાધુનો સમાગમ કરવો પડે ભગવા કપડા પહેરીએ સંત ના થવાય સંત થવા માટે સંતને સેવવા પડે ઉત્તમ લક્ષણ વાળા એવા જે ભગવાનના સંત છે એને જયારે સેવે છે ત્યારે એના ગુણ એને વિશે આવે છે માટે મહારાજ પણ સ્વામી કે વાતોમાં કે જોતા કે કોઈ નાના સાધુ નવા સાધુ હોય તો મહારાજ જોતા કે આની બેઠક ઉઠક કોની પાસે છે અને જો ના બેસવા જેવા જગ્યાએ બેઠતા હોય ને તો મહારાજ એમ કહેતા પંડે તો હારા છે પણ સંગ ઓળખતા આવડતું પોતે હારા છે પણ ક્યાં બેહવું એની એને ખબર તે મહારાજે છે ને અદભુત આનંદ સહની વાતોમાં આવે છે વાત એકસો ત્રીસ નંબરની આસપાસની વાત છે પણ એમાં વાત આવે છે મહારાજ પાસે એકવાર ખાનગી મંડળી બેઠી હતી પાર્ષદોની સોમલો ખાચર સુરા ખાચર બધા એટલે મહારાજે પૂછ્યું ખાનગી મંડળી આમ બેઠેલી બંધ બારને એટલે મહારાજે પૂછ્યું કે સુરા બાપુ તમારે ક્યાં બેઠક ઉઠક વધારે મહારાજ મારે છે ને બ્રહ્માનંદ સ્વામી વારે બેઠક ઉઠક વધારે બીજા સંતો કે આવો બેસો થોડી વાર બેસું પણ જાજુ તો બ્રહ્માનંદ સ્વામી પાસે બેસું ભાઈ દાદા ખાચર તમારે મહારાજ મારે મુક્તાનંદ સ્વામી આરે બેઠક ઉઠક વધારે બીજા સંતો કે આવો બેસો તો બેસો પણ જાજુ મુક્તાનંદ સ્વામી પાસે બેસો મહારાજ કે વાંધો નહીં પછી મહારાજે પર્વતભાઈને પૂછ્યું એ કે મારે ગોપાલ સ્વામી આરે બેઠક ઉઠક વધારે બરાબર સોમલા ખાચર તમારે કે મારે નિર્વિકલ્પાનંદ સ્વામી આરે બેઠક ઉઠક વધારે મહારાજ કે તમારો હાથ તો હારા ભોજનમાં નહીં ઘેંસમાં પડ્યો કે તે પાર્ષદ બધા હસવા માંડ્યા છે ને ઘેંસમાં પડ્યો એટલે એ કે શું ખોટું છે એ વખતે મારા નિરુકલ્પન નિરૂપન થોડા મોટેરા કરેલા આગેવાન કરેલા આમ એમ થોડું માન હતું કે થોડા આગળ કરી દઈએ તો આલ્યા જાય ત્યાં સુધી આલ્યા જાય હવે આપણને આ બધી ખબર પડે ભગવાનની રીત આપણને ભગવાનની રીત કેમ સમજાય મોટાની રીત કેમ સમજાય કે એના ઓપરેશન કેવા હોય ને કેમ હોય મોટેરા કરે આલ્યા જાય મહારાજ કે સોમલા ને કે અમારે તો જરૂર હોય ને તો અમે તો ગમે એને મોટેરા કરીએ પણ તમારે તો કલ્યાણ માટે હેત જો દંડવટ બધા સાધુ કરવા ધોતિયા બધાને ઓઢાડવા રસોઈ બધાને દેવી પણ સંઘ કરવો ને ત્યારે તો જોઈ વિચારીને કરવો મહારાજ કે મુક્તાનંદ સ્વામી ને ગોપાલ સ્વામી થાંભલા જેવા છે ને એની ભેગા હેત કરવું નિર્વિકલ્પાનંદનું પોતાનું ઠેકાણું નથી તમને હું સત્સંગમાં રાખવાના કે મહારાજે આમ કીધું નામ કીધું એટલે સંતને સેવે ત્યારે સંત સરખો થાય ગોપાળીની વાતોમાં પણ છે ઉત્તમ અને શ્રેષ્ઠને સેવવાથી ઉત્તમ અને શ્રેષ્ઠના ગુણો આવે છે ઉત્તમ જે છે ઉત્તમ હરિભગત હોય એને સેવે તો ઉત્તમ થાય હું કહું કે એક હરિભગત એવો છે કે બહારનું ખાતો જ નથી પીતો જ નથી બરાબર એવા હરિભગતનો સંગ કોઈ બારનું ખાતો પીતો કરે ને તો ઓટોમેટિક ઓલાનું ધીરે ધીરે બંધ થાય તો ઓલો ક્યારેક જ બહારનું ખાતો એવો હોય પણ જે રોજ બાર ખાવા જતો હોય હરિભગત તો બધા જ હોય ને સત્સંગમાં તો આવે એવાનો સંગ કરે તો શું થાય વધારે ખાતો પીતો થઈ જાય ઉતરતો થઈ જાય જેને થોડોક જ અભાવ હોય પણ બહુ અભાવવાળા ભેગા બેહે તો શું થઈ જાય વધારે અભાવ થઈ જાય સીધો હિસાબ છે પણ શ્રેષ્ઠ હરિભગત એ એવું જોવું જોઈએ કે માર આપણા આટલા હરિભક્તો છે એમાં શ્રેષ્ઠ કોણ છે બધા હારા જ છે ખરાબ તો કોઈ નથી ખરાબ કોઈ નથી હોય કે આટલો મોટો આપણો સમુદાય હોય એમાં ખરાબ ક્યાંથી હોય પણ શ્રેષ્ઠ કયા હરિભગત છે જેની પાસેથી મારે શીખવા જેવું છે એવા કોણ છે એવાને જોવા એવાને સેવવા એવામાં જોડાવું આપણને ના ઓળખાય તો ભગવાનના મોટા પુરુષને પૂછવું કે મારે શું કરવું એ ઓળખાવે જીવને આ જોડવો જીવ એવા હરિભગતની ભેગા જોડવો તો એનાથી શું થાય કે આપણો જીવ સત્સંગમાં આગળ વધે નહીં તો પતન થાય ને ઓલાનું અને આપણે જીવ ડૂબતો બીજા ડૂબતો હોય ને એને તમે બચાવવા જાઓ તો એ તમને ખેંચે હેઠો તરતા આવડતો હોય ને એને ખેંચે ડૂબતા ને બચાવવું એક જોખમ જ છે કારણ કે ગમે ત્યાં બાજી પડે તરતા આવડતું હોય ને એને લઈને હેઠો જાય એમ તરતા આવડતું હોય પણ જો એને હરખું આવડે નહીં કાઢતા બાર કોકને તો ડૂબાડી દે એટલે બહુ આધાર છે અહીં મહારાજ કે છે સંતોનો સમાગમ કરો ને સત્સંગ કરો તેનું એ જ ફળ છે કે સંતના ગુણ આવે જો એવી સાધુતા આવી તો બધા જ ગુણ આવી ગયા કોઈ સદગુણ બાકી ન રહ્યા જેટલા શુભ ગુણ છે એ બધા એવી જો સાધુતા આવી મહારાજ કે તો બધું આવી ગયું કોઈ સદગુણ બાકી રહ્યો નહીં संतोना ना शुभगुण शुभगो न सन्त मुख्य निर्माणगो नहन्ता जु को वार पारा ज्युआक को वार पारा एक में आये सारा

નિર્માણીપણું છે એના બોલવામાં બેસવામાં જોવામાં હસવામાં સુવામાં વ્યવહાર કરવામાં બધી જગ્યાએ નિર્માણીપણું દેખાય અને એ જે નિર્માણીપણું છે એ જ સંતનો મુખ્ય આભૂષણ છે આભૂષણ છે એનો અર્થ એ નહીં કે ખોટી વાતમાં ડબાય નિર્માણીપણાનો અર્થ એવો નથી થતો ખોટી વાતમાં ડબાય નિર્માણીપણાનો અર્થ એવો નથી થતો હાવ ઢીલા ગારા જેવા હોય હોય તો મજબૂત હોય તો મજબૂત પણ હૃદય છે ને એ હાવ કોમળ માખન જેવું હોય એવા હોય સંત એવા હોય એ સાધુનો મુખ્ય ગુણ છે જો એવી અનંત ગુણ ગુણ છે છે મુખ્ય જેમ તો પાર નથી પણ એક એવા ઘડિયામાં તેનો સાર આવી જાય તેમ નિર્માણીપનામાં બધા ગુણ આવી જાય મુક્તાનંદ સ્વામી કેવા મોટા તો એ નિર્માણીપણું કેવું નિર્માણીપનાની પરીક્ષા ક્યાં આગળ છે જ્યારે સન્માન મળે ત્યારે નિર્માણિપણાની પરીક્ષા જ મન મળતું જ નથી હજુ મન મળ્યું જ નથી સન્માન મને સન્માનના સ્વાદની ખબર જ નથી તો કેવી રીતે નિર્માણીપણું કેટલું છે ખબર પડે પણ નિર્માણીપણાની ખબર ત્યાં પડે કે સન્માન મળતું હોય સ્તુતિ થતી હોય તોય પણ જાણે હું કાંઈ નથી શૂન્ય છું અને એ પણ ઉપરથી નહીં જીવથી જ એવું હોય એવું દેખાય ત્યારે ભગવાન એની ઉપર બહુ રાજી થાય એ ગુણ બહુ મોટો છે નિર્માણીપનાનો ગુણ છે ને એ બહુ મોટો છે ગુરુજીના ઘણા બધા કાર્યોમાં દેખાય કે આમાં ગુરુજીનું નિર્માણીપણું જ કામ કરે બાકી નિર્માણીપણું છોડી દે તે કાર્ય થાય જ નહીં પણ અનંતના સુખને અર્થે મોટા પુરુષો નિર્માણી રહેતા હોય હાથ જોડતા હોય બધાય ગુણ હોય સબ ગુણ પૂરન પરમ વિવેકી ગુણકો માન ન આવે મુક્તાનંદ સ્વામીની કડી છે ક્ષર અક્ષર રૂ અક્ષર પરકી સભી સમજૂર લાવે પરમ ગુણ પરમ વિવેકી ગુણ કો માન ન આવે મુક્તાનંદ સ્વામી કેવા અહીંથી કાંડુ જાલી નાખે તો અષ્ટાવરણ પાર અક્ષરધામમાં નાખે એવા પણ એ મુક્તાનંદ સ્વામી શું કે મહારાજને હું તો છું ગણી ન ગુણી નાર તોય તમારી રે મધ્યના બાસઠમાં મહારાજ કે આ તો તમારી ઉંમર થઈને સ્વામી એટલે કસરનારે એટલે આ બધી વાતો કરી છે હા મહારાજ તમે મારા માટે જ વાતો કરી છે આ નિર્માની કહેવાય ને નહીં તો એમ કે મને સત્સંગની મા મુક્તાનંદ મહારાજ કે બે મહિના સ્વામીની વાતોમાં આવે છે કે એક મહિનો વરસની અંદર મુક્તાનંદ સ્વામીનો સમાગમ રાખો તો હમું રહેશે સાધુ ને ગ્રસ્ત બે સ્વામી વાતોમાં કે મહારાજ આવું કહેતા મુક્તાનંદ સ્વામીનો સમાગમ એક મહિનો તો કરજો જ તો જ તમારું હરખું રહેશે આવા મુક્તાનંદ સ્વામી જેના નામ જેનું નામ યાદ કરીને એની પ્રાર્થના કરો તો કામ કરો લોભના ઘાટ ટળી જાય લોયાના છઠ્ઠામાં કે એવા મુક્તાનંદ સ્વામી એને મહારાજ કે તમારામાં કસર ના રહી જાય ને એટલે કહું છું અને એ શું કે હા મહારાજ હું પણ જાણું છું તમે મારા માટે જ વાત કરી છે હારું આપણને તો કોઈ કાંઈ ના આવા સ્ટેટમેન્ટ આપ્યા હોય હા આપણને તો કહો કે ખાલી કીધું કથા બહુ હારી કરો સ્વામી સારું સ્વામી તમે વ્યવસ્થા બહુ સરસ પાટો સોમાં ગોઠવી દીધી હતી લેવા લઈ જવાની મોટેલની બહુ સરસ સ્વામી અને જમવાનું બહુ સરસ સરસ આયોજન હતું વાહ 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 પછી આપણને ગુરુજી મને આટલું તો નથી બરાબર તારું ગુરુજી મને સમજી નથી થાય ગુરુજી મને વાહ ભાઈ વાહ તું સમજી હકે એ તો ક્યાંથી સમજી શકે તને વાત એવી છે જીવની અંદર કોઈ પણ ગ્રહસ્થરી ભગત નહીં એમ કે પેલા એને એને જયારે હોય ત્યારે બહુ સરસ નિર્માણ સત્તા હોય સંપત્તિ હોય ઘણું હોપ્યું હોય ને અને પછી જો કે ને આમ ના ના આવે એમાં તમને શું ખબર પડે ત્યાંથી વાત શરૂ કરે એને નિર્માણીપણું ત્યાં લૂંટાય અને નિર્માણીપણું ગયું આપણું એટલે બધું લૂંટાઈ ગયું આપણે સાચી વાત કેવી હોય તો એ નિર્માણીપણે કેવી પડે કે આમ છે એમ કહેવાય મુક્તાનંદ સ્વામી એવા હતા ગોપાળાનંદ સ્વામી એવા હતા ગુરુજી જેવા મોટા સંતો એવા છે આજે પણ જે ગુણ્યલ સંતો જે છે ઉત્તમ કક્ષાના એવા છે એવા ભક્તો પણ એવા જ છે ગ્રહસ્થ આશ્રમના ભક્તો પણ એવા છે માટે નિત્ય નિર્માણીપણાનો ગુણ શીખવાની આદત મહારાજ કે મારા સંતોએ રાખવી અહીં આગળ કડી નવ પૂરી થઈ છે આગળની કથા મહારાજ ફરી જે સંતોનો ઉપદેશ આપશે સાંભળશું ઘનશ્યામ મહારાજની